Hello friends, welcome to all. Today we will discuss about the structure of space-time. In previous video we have already discussed about two structures, that is, one is four vectors and another structure is the invariant interval. These two structures we have discussed in previous video. Now today we will discuss about third structure, that is space-time diagrams. Space-time diagrams. In the space-time diagrams, if you want to represent the motion of a particle graphically, the normal practice is to plot the position versus time, that is, x runs vertically and t runs horizontally. So this is the normal method for plotting the particle in space. Okay, on such a graph the velocity can be read off as the slope of the curve. એટલે એ ટાઈપના જે ગ્રાફ હોય છે એમાં આપણે વેલોસિટી કઈ રીતે મળે છે, તો વેલોસિટી આપણને મળશે સ્લોપ ઓફ કર્વ, એટલે કે કર્વનો સ્લોપ ઉપરથી આપણને વેલોસિટી મળશે. ઓકે, ફોર સમ રીઝન ધ કન્વેન્શન ઇઝ રિવર્સ્ડ ઇન રિલેટિવિટી. એટલે કે અમુક રીઝનના કારણે રિલેટિવિટીમાં આ જે કન્વેન્શન છે એ રિવર્સ હોય છે. રિવર્સ એટલે કેવું હોય છે, એવરીવન પ્લોટ્સ પોઝિશન હોરિઝોન્ટલી, પોઝિશન છે એને વર્ટિકલી નહીં પણ હોરિઝોન્ટલી પોઝિશન કરે છે, એન્ડ ટાઈમ ઓર બેટર એક્સ ઝીરો ઇઝ ઇક્વલ ટુ સીટી વર્ટિકલી. એટલે આપણે અહીંયા ડ્રો કરીએ તો આ રીતે આવશે, અહીંયા શું આવશે, સીટી, અને અહીંયા આવશે એક્સ. આ રીતે આપણે આને ડ્રો કરવાનું હોય છે. એટલે વેલોસિટી ઇઝ ધેન ગીવન બાય ધ રેસીપ્રોકલ ઓફ ધ સ્લોપ. એટલે પહેલા કેસમાં કેવું હતું કે વેલોસિટી આપણે સ્લોપ દ્વારા મળતી હતી, પણ અહીંયા વેલોસિટી કઈ રીતે મળશે, રેસીપ્રોકલ ઓફ સ્લોપ દ્વારા મળશે. એ પાર્ટિકલ એટ રેસ્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય એ વર્ટિકલ લાઇન. એટલે આ રીતે આપ એક વર્ટિકલ લાઇન ડ્રો કરી અને આપણે પાર્ટિકલને રિપ્રેઝેન્ટ કરવાનો છે. ઓકે, અને એવું કહી શકીએ પાર્ટિકલ એટ રેસ્ટ. ઓકે, નાઉ ધીસ ઇઝ ધ ફોટોન. અહીંયા આપણે ફોટોન જોઈ શકીએ છીએ, ધીસ વન ઇઝ ધ રોકેટ. ઓકે, સો એ પાર્ટિકલ એટ રેસ્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય વર્ટિકલ લાઇન, એન્ડ એ ફોટોન, હિયર વી કેન સી ફોટોન ઇઝ ટ્રાવેલિંગ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એટલે કે ફોટોન જે લાઇટની સ્પીડે ટ્રાવેલ કરે છે, ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય 45 ડિગ્રી લાઇન. એટલે આ જે 45 ડિગ્રી લાઇનથી આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ,
रिप्रेजेंट करिए छे। एंड रॉकेट गोइंग एट सम इंटरमीडिएट स्पीड, आ रॉकेट छे ई कोई इंटरमीडिएट स्पीड थी गति करे छे। फॉलोज ए लाइन ऑफ स्लोप, आ स्लोप ने कई लाइन ने फॉलो करे छे, दैट इज सी अपॉन वी इज इक्वल टू सी अपॉन वी इज इक्वल टू वन अपॉन बीटा अने फॉलो करे छे। वी कॉल सच प्लॉट्स एज मिनकोव्स्की डायग्राम, इट इज नोन एज मिनकोव्स्की डायग्राम। आ टाइपनो स्पेस टाइम डायग्राम हो शू कहवा मिनकोव्स्की डायग्राम्स। ओके, द ट्रेजेक्टरी ऑफ ए पार्टिकल अने मिनकोव्स्की डायग्राम इज कॉल्ड ए वर्ड लाइन, એટલે કે આ પાર્ટિકલની જે ટ્રેજેક્ટરી છે આ મિનકોવ્સ્કી ડાયાગ્રામમાં એને નામ આપેલું છે વર્લ્ડ લાઇન। ઓકે, સપોઝ યુ સેટ આઉટ ફ્રોમ ધ ઓરિજિન એટ ટાઈમ ટી ઝીરો, સોરી એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બીકોઝ નો મટીરિયલ ઓબ્જેક્ટ કેન ટ્રાવેલ ફાસ્ટર ધેન લાઇટ, યોર વર્લ્ડ લાઇન કેન નેવર બી એ સ્લોપ લેસ ધેન વન। એટલે કે એવું કોઈ મટીરિયલ જ નથી કે જેની સ્પીડ છે લાઇટ કરતાં વધારે હોય, એટલા માટે આનો સ્લોપ છે એ ક્યારેય લેસ ધેન વન નહીં આવે। વર્લ્ડ લાઇન જે છે એનો સ્લોપ ક્યારેય લેસ ધેન વન નહીં હોય, સો યોર મોશન ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ ધ વેજ શેપ્ડ રિજિયન, એટલે આપણી જે એની મોશન છે એ એક રિસ્ટ્રિક્ટેડ મોશન થઈ જશે અને એ વેજ શેપ્ડ રિજિયનની અંદર બાઉન્ડેડ હશે, એન્ડ ઇટ ઇઝ બાઉન્ડેડ બાય ધ 245 ડિગ્રી લાઇન્સ। જો એક આ 45 ડિગ્રી લાઇન છે, આવી જ એક બીજી લાઇન ડ્રો કરીએ એટલે બે વેજ શેપમાં અંદર એ કેવું થઈ જશે, બાઉન્ડ થઈ જશે, એન્ડ વી કોલ ધીસ યોર ફ્યુચર। એટલે અહીંયા હું એક બીજો ડાયાગ્રામ ડ્રો કરું છું, આ રીતે જોવા મળશે। એટલે એ જે કહે છે ફ્યુચરની વાત કરે છે, ફ્યુચર ક્યાં આવશે, અહીંયા અહીંયા પહેલાં હું વર્ટિકલ લાઇન ડ્રો કરી લઉં છું, આ જે છે યોર ફ્યુચર એટ ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો। ઓકે, અને અહીંયા ઉપર શું આવશે, યોર ફ્યુચર એટ ટી ઇઝ ઇક્વલ ટુ ટી। સો હિયર ઇઝ વી કેન સી યોર ફ્યુચર ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એન્ડ વી કોલ ધીસ યોર ફ્યુચર ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ ધ લોકસ ઓફ ઓલ પોઈન્ટ્સ એસેસિબલ ટુ યુ। એટલે કે આ જે આપણે પોઈન્ટ એસેસ કરી શકીએ છીએ એ પોઈન્ટ્સનું લોકસ રિપ્રેઝેન્ટ કરે છે। ઓફકોર્સ એઝ ધ ટાઈમ ગોઝ ઓન એન્ડ યુ મૂવ એલોંગ યોર ચૂઝન વર્લ્ડ લાઇન, યોર ઓપ્શન્સ પ્રોગ્રેસિવલી નેરો, યોર ફ્યુચર એટ એની મોમેન્ટ ઇઝ ધ ફોરવર્ડ વેજ કન્સ્ટ્રક્ટેડ એટ વોટ એવર પોઈન્ટ યુ ફાઇન્ડ યોર સેલ્ફ। એટલે કે અહીંયા જે છે એ શું મળશે, આપણને ફ્યુચર મળશે, આ લાઈન જે છે એ શું બતાવે છે, પ્રેઝન્ટ। ઓકે, અને આપણી વર્લ્ડ લાઈન જે છે એ કઈ છે, આ જે છે એ વર્લ્ડ લાઈન છે, ઓકે, અને આપણે અહીંયા લખી દઈએ ઇટ ઇઝ નોન એઝ વર્લ્ડ લાઇન, અને પ્રેઝન્ટની નીચે અહીંયા શું મળશે, પાસ્ટ, યોર પાસ્ટ એટ ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો।
तो आ रीते आपणे जे छे ने आपणे रिप्रेजेंट करी शकीए, एने कहेवाय स्पेस टाइम डायग्राम्स। ओके, हवे आपणे वात करवानी छे प्रोपर टाइम एंड प्रोपर वेलोसिटीनी। तो वॉट इज प्रोपर टाइम एंड प्रोपर वेलोसिटी? सो एज यू प्रोग्रेस एलोंग योर वर्ड लाइन, આપણે વર્લ્ડ લાઇન ઉપર પ્રોગ્રેસ કરીએ ત્યારે શું થાય, યોર વોચ રન્સ સ્લો, એટલે આપણી ઘડિયાળ જે છે એ ધીમી ચાલે છે, જે આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું હતું। વાઇલ ધ ક્લોક ઓન ધ વોલ ટિક્સ ઓફ એન ઇન્ટરવલ ડીટી, યોર વોચ ઓનલી એડવાન્સીસ ડી ટો। ઓકે, એટલે આપણે એવું લખી શકીએ કે ડી ટો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ u² / c² dt। ઓકે, હવે અહીંયા યુ શેના માટે યુઝ કરેલો છે? યુ યુઝ ફોર વેલોસિટી ઓફ એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, એના માટે આપણે યુ રાખેલો છે। એન્ડ વી ફોર ધ રિલેટિવ વેલોસિટી ઓફ ટુ ઇનર્શિયલ સિસ્ટમ્સ। વી આપણે અગાઉ યુઝ કરતા હતા એ શેના માટે હતો? વેલોસિટી ઓફ ટુ ઇનર્શિયલ સિસ્ટમ્સ માટે, અને અહીંયા જે યુ યુઝ કરીએ છીએ એ શેના માટે છે? વેલોસિટી ઓફ અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ। ટાઈમ ટો યોર વોચ રજિસ્ટર્સ ઇઝ કોલ્ડ પ્રોપર ટાઈમ। ઓકે, એટલે આમાં આપણે જે ટો છે એ ટોને શું કહી શકીએ? પ્રોપર ટાઈમ। ઇન સમ કેસીસ ટો મે બી એ મોર રિલેવન્ટ ઓર યુઝફુલ ક્વોન્ટિટી ધેન ટી, એટલે કે ટી કરતાં ટો છે એ મોર રિલેવન્ટ અને યુઝફુલ ક્વોન્ટિટી છે અમુક કેસમાં। ફોર વન થિંગ પ્રોપર ટાઈમ ઇઝ ઇન્વેરિયન્ટ, પ્રોપર ટાઈમ જે છે એ કેવો છે? ઇન્વેરિયન્ટ, વેર એઝ ઓર્ડિનરી ટાઈમ ડિપેન્ડ્સ ઓન ધ પર્ટિક્યુલર રેફરન્સ ફ્રેમ। એટલે કે ઓર્ડિનરી ટાઈમ એટલે ટી, તો ટી શેના ઉપર ડિપેન્ડ્સ હોય છે? પર્ટિક્યુલર રેફરન્સ ફ્રેમ। એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે। તો આ વાત થઈ। ઓકે, નાવ ઇમેજિન યુ આર ઓન એ ફ્લાઇટ ટુ લોસ એન્જલસ। એવું ઇમેજિન કરો કે તમે લોસ એન્જલસની ફ્લાઇટમાં છો, એન્ડ ધ પાયલોટ એનાઉન્સીસ દેટ ધ પ્લેન્સ વેલોસિટી ઇઝ 4/5 c। વોટ પ્રિસાઇસલી ડઝ હી મીન બાય વેલોસિટી? વેલ, ઓફકોર્સ હી મીન્સ ધ ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ધ ટાઈમ। એટલે આપણે એવું કહી શકીએ યુ ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ અપોન ડીટી, ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય ટાઈમ। એન્ડ સિન્સ હી ઇઝ પ્રિઝ્યુમિંગલી ટેકિંગ અબાઉટ ધ વેલોસિટી રિલેટિવ ટુ ગ્રાઉન્ડ, બોથ ડીઆઈ એન્ડ ડીટી આર ટુ બી મેઝર્ડ બાય ધ ગ્રાઉન્ડ ઓબ્ઝર્વર। એટલે કે આ ડીઆઈ અને ડીટી જે બંને છે એ શેનાથી મેઝર કરવામાં આવે છે? ગ્રાઉન્ડ ઓબ્ઝર્વર એને મેઝર કરે છે। ઓકે, જે આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું હતું કે ઓબ્ઝર્વર અલગ અલગ ઇનર્શિયલ સિસ્ટમમાંથી ઓબ્ઝર્વ કરતા હોય છે, તો એક ગ્રાઉન્ડ ઓબ્ઝર્વર હોય, બીજો છે એ પ્લેનની અંદરથી કોઈ ઓબ્ઝર્વ કરતું હોય, પણ આ જગ્યાએ જે ડીઆઈ અને ડીટી લીધેલા છે એ ગ્રાઉન્ડ ઓબ્ઝર્વર દ્વારા મેઝર કરેલા છે। ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ નંબર ટુ નો ઇફ યુ આર કન્સર્ન અબાઉટ બીંગ ઓન ટાઈમ ફોર એન એપોઇન્ટમેન્ટ ઇન લોસ એન્જલસ, બટ ઇફ યુ આર વન્ડરિંગ વેધર યુ વિલ બી હંગ્રી ઓર ઓન એરાઇવલ, યુ માઇટ બી મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ ડિસ્ટન્સ કવર્ડ પર યુનિટ પ્રોપર ટાઈમ। એટલે કે ઈટા
इज इक्वल टू डी आई बाय डी टो। जो अहीं डी टी हतु अहीं शू आई गयु डी टो। तो आने शू कहवाय डिस्टन्स कवर्ड पर यूनिट प्रोपर टाइम। ओके अने आ क्वॉंटिटी है केवी है हाइब्रिड क्वॉंटिटी। दीस हाइब्रिड क्वॉंटिटी इज कॉल्ड प्रोपर वेलॉसिटी। आने शू कहवाय आ क्वॉंटिटी ने प्रोपर वेलॉसिटी। टो ने अपने प्रोपर टाइम कहता था हम आ हाइब्रिड क्वॉंटिटी आ गई तो आने आप प्रोपर वेलॉसिटी कही छे। आ बने नु रिलेशन शू है ईटा अने यू नु तो ये रिलेशन है ईटा इज इक्वल टू वन अपॉन अंडर रूट वन माइनस यू स्क्वेर अपॉन सी स्क्वेर इंटू यू। आ बने क्वॉंटिटी प्रोपर टाइम अने प्रोपर वेलॉसिटी वच्चे नु रिलेशन है। तो आ रीते आपणे एक्सप्लेन करी शकीए प्रोपर टाइम एंड प्रोपर वेलोसिटी। थैंक यू।